વડોદરામાં રાયકા દોડકા ફ્રેન્ચ વેલમાંથી દૂષિત પાણીના વિતરણનો જે મામલો છે, જીપીસીબીના રિપોર્ટ બાદ મહાનગરપાલિકાના સત્તાધીશો ફ્રેન્ચ વેલ ખાતે પહોંચ્યા. મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પાણી પુરવઠા અધિકારીઓ ત્યાં હાજર રહ્યા. સ્થળ મુલાકાત બાદ મેયર પિન્કી સોનેનું નિવેદન સામે આવ્યું. નદીમાં લીલનાકાર પાણીમાં લીલાશ જોવા મળી રહી છે. અમે સતત જળ સંસાધન મંત્રાલયના સંપર્કમાં છીએ. હેસલ યુનિટમાં 5-15 પોઈન્ટ સુધીનું પાણી પીવાલાયક છે. આજરોજ રાયકા દોડકા ફ્રેન્ચ વેલ ખાતે અમે વિઝિટ કરવા આવ્યા છીએ. પાણીની અંદર જે વનસ્પતિ અથવા જે લીલ જેવા કારણોસર લીલાશ પડતા પાર્ટિકલ્સ જોવા મળ્યા છે, છતાં પણ અમે અહીં અને પાણી પણ જોયું છે અને આ વિઝિટ દરમિયાન જો અમે પાણી લઈને જોયું તો એમાં કોઈ પ્રકારની ઓર્ડર પણ નથી. અને પાણીમાં લગભગ પાણીની જે ગ્રીનીશ પડતું જે હતું એમાં લગભગ 70-80% એનું ઇમ્પ્રુવમેન્ટ પણ આવી ગયું છે. લગભગ વણાક બોરીથી 100 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને કડાણામાંથી 250 ક્યુસેક જેટલું હાઇડ્રોજન પેટર્ન દ્વારા પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે આટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. આગળ પણ અમે જળ સંસાધન મંત્રાલયના સતત સંપર્કમાં છે. જરૂર પડશે તો વધારાનું પાણી છોડવા અથવા એ દિશાની અંદર કામગીરી કરવામાં આવશે. આજુબાજુ ના કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કેમિકલ વાળું પાણી છૂટતું નથી એ બાબતમાં પણ જીપીસીબી ને અને આખી નદીનો સર્વે થાય એ માટે પણ GWSSB ને પણ જાણ કરવામાં આવી છે કે જેથી કરીને આ નદી છે રાજસ્થાનથી મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવતી હોય તો એના પણ ટોટલ સર્વે થાય જેથી કરીને કોઈ કેમિકલ કન્ટામિનેશન વાળું પાણી ના આવે. ભવિષ્યમાં આ જયારે નેચરલ રિસોર્સમાંથી પાણી લેવાની વાત છે તો રાયકા ખાતે મોટો WTP બનાવી અને આ કાયમના જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરવામાં આવે. અત્યારે જે સુપરફિશિયલ રેડિયલ છે આ બંને વેલના, રાયકા અને દોડકાના, એના વાલને બંધ કરી અને સુપરફિશિયલ રીતે પાણી લેવાનું બંધ કરવામાં આવશે. એની અવેજીમાં જે નદીના પટમાં 12 જેટલા ટ્યુબવેલ છે એમાંથી 7 જેટલા ચાલુ છે, બીજા 5 ટ્યુબવેલ ચાલુ કરવાની સૂચના આપી છે. દરેક પાણી ટાંકી ઉપર ક્લોરિનેશન પણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને ઇન્જેક્ટર થી ક્લોરિનેશન થાય કે નહીં એની પોસિબિલિટી પણ અમે ચકાસી રહ્યા છે, જેથી કરીને આ જે ડોડકા ને રાયકા થી લાઇન આવે છે એની ઉપર પણ ડાયરેક્ટ પ્રેશર થી ક્લોરિન ઇન્જેક્ટ કરી અને આ પ્રોબ્લેમ નું સોલ્યુશન કરી શકાય. એટલે ક્લોરિનેશન થી આ ગ્રીન પિગમેન્ટ ઘણું ઓછું થઈ જાય છે. હાલની તારીખે પાણી પીવા લાયક છે, છતાં નાગરિકો સાવચેતીના ભાગરૂપે પાણી ગાળી અને ઉકાળીને પીવે એવી આપ સૌના માધ્યમથી અપીલ છે.